નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટ ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર હું ભાવેશ સર આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો ટોપિક છે એ ટોપિક ખૂબ અગત્યનો છે 12મા ધોરણ માટે પણ અને 11મા ધોરણ માટે પણ. હવે એની અંદર આપણે શું જોવાના, આપણે ફિઝિક્સની અંદર દાખલાઓ કરીએ છીએ. હવે દાખલાઓ જ્યારે કરીએ ત્યારે કંઈક જવાબ આવે, હવે તમારો જવાબ જે છે બરાબર એ ખૂબ મોટો આવે, તમે કેલ્ક્યુલેશન કરો તો હવે તમે જવાબ કેટલો લખવાનો એ તમારું કન્ફ્યુઝન છે. ઘણા વખતથી મને વિદ્યાર્થીઓ પૂછે છે કે સર આમાં જવાબ કેટલો લખવાનો, બરાબર? તો જવાબ કેટલો લખવાનો એના માટેની જે એક પદ્ધતિ છે, બરાબર? અને એ પદ્ધતિને આપણે રાઉન્ડ ઓફ કરવા માટેના અમુક નિયમો, એક પદ્ધતિના નિયમો છે, બરાબર? ચાલો હવે એ નિયમો આપણે જોઈ લઈએ. ચાલો એમાં જે પહેલો નિયમ જે છે તે આવો છે. અહીં એવું કહે છે કે આપેલી સાર્થક સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે અંક 5 કરતાં નાનો હોય તો તે અંક અને ત્યાર પછીના અંકો સીધે સીધા કાઢી નાખવાના અને તે પૂર્વના અંકમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. હવે તમને નહીં સમજ પડી હશે, ચાલો હું તમને કહું. હવે સમજી લો, ધારો કે અહીંયા કોઈક સંખ્યા હું લઉં, કોઈક સંખ્યા લીધી છે, આશરે જ હું લખું છું કે ચાલો આ લંબાઈ બરાબર સમથિંગ છે, બરાબર, અને પહોળાઈ બરાબર સમથિંગ છે. આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ તો તમને કંઈક જવાબ મળશે, એટલે કે ક્ષેત્રફળ મળશે. ચાલો સમજી લો, એ ક્ષેત્રફળ તમને આટલું મળ્યું, ક્ષેત્રફળ એ ઇઝ ઇક્વલ ટુ, બરાબર? ચાલો શું કીધું કે અહીંયા 53.2356, બરાબર? ચાલો આવો કંઈક જવાબ આવ્યો તમારો આના. ચાલો આના પછી બી કંઈક છે, આવું કંઈક છે. તો હવે તમારે જવાબ કેટલા અંકો સુધી રાઉન્ડ અપ કરવાનો એ પહેલાં નક્કી કરી લો. મોસ્ટલી ફિઝિક્સમાં તમને કહું ઓફિશિયલ તો 3 અંક સુધીનો જવાબ તમારે લખવાનો, કેટલા ડિજિટમાં જવાબ લખવાનો, 3, મેક્સિમમ તમે 4 સુધી લખી શકો, બરાબર? ચાલો હવે આપણે આ જે જવાબ છે એને 3 અંકો સુધી આપણે એને રાઉન્ડ અપ કરીએ. રાઉન્ડ અપ કરીએ એટલે કે લખવું, પડી ગઈ સમજ? ચાલો તો અહીંયા 3 અંકો સુધી આપણે લખીએ તો અહીંયા જો જે અંકને આપણે કાઢી નાખવાના છે, એટલે કે આ 3 સુધી અંકો લખવાના, એટલે આ બધા અંકોને આપણે કાઢી નાખવાના, બરાબર? એ અંક કેવો હોય, 5 કરતાં નાનો હોય, બરાબર? તો તે અંક અને ત્યાર પછીના અંકો સીધા સીધા કાઢી નાખવાના, એટલે આ અંક, બરાબર? આ જે અંક આપણે કાઢી નાખવાનો તે કેવો છે, 5 કરતાં નાનો છે. નાનો છે એટલે શું કરવાનો, આ બધા અંકો જે છે તેને તમારે કાઢી નાખવાના છે અને એના આગળના અંકોમાં શું કરવાનું, સીધે સીધા કાઢી નાખવા અને તે પૂર્વ અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. એટલે આને આપણે રાઉન્ડ અપ કરીએ તો એ શું થઈ ગયું, એ ઇઝ ઇક્વલ ટુ 53.2. ક્ષેત્રફળ હોય તો એનો એકમ લખી દેવાનો મીટર સ્ક્વેર, બરાબર? જે હોય તે, જેમ આપેલું હોય તે. ચાલો એક બીજું ઉદાહરણ આપું, સમજી લો. ધારો કે મેં કંઈક કેલ્ક્યુલેશન કરું અને કદ શોધ્યું છે અને એ કદ મારું આવું આવ્યું, બરાબર? શું આવ્યું કે આ 1.39265, આવો કંઈક જવાબ છે, બરાબર? ચાલો હવે મેં જે અંક કાઢી નાખવાનો, ચાલો મેં 3 અંકો સુધી રાઉન્ડ ઓફ કરવાનો, 3 અંકો એટલે આટલા, બરાબર? જે અંક કાઢી નાખવાનો તે કેવો છે, 5 કરતાં નાનો, એટલે હવે આ અંકોને મારે શું કરવાનું, સીધે સીધા કાઢી નાખવાના. એના આગળનો અંક જે છે તેમાં કાઢી નાખવા, તે પૂર્વના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. એટલે V બરાબર મારે સીધું શું લખી દેવાનું, 1.39. કદ હોય તો એનો એકમ થાય મીટર ક્યુબ, જે હોય તે લખવાનું, નહીં લખે તો નહીં ચાલે, એકમાં કટ થઈ જાય તમારો. ચાલો પછી આપેલ સાર્થક સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાના હોય તે 5 કરતાં મોટો હોય તો તે પૂર્વ અંકમાં 1 ઉમેરવો અને બાકીના અંકો કાઢી નાખવો. હવે આ નિયમ બરાબર સમજો, બરાબર? ચાલો પહેલું શું આવી ગયું, 5 કરતાં નાનો હોય તો શું કરવાનું, અને અહીંયા શું છે, 5 કરતાં મોટા હોય તો શું કરવાનું, બરાબર? ચાલો સમજી લો. હવે મેં કોઈક વસ્તુનું ક્ષેત્રફળ મેળવતો છું અને મારો જવાબ આવ્યો 11.3852, આવો કંઈક જવાબ આવ્યો. ચાલો મારે 3 અંકો સુધી એને રાઉન્ડ ઓફ કરવું છે, બરાબર? 3 અંકો સુધી એટલે ક્યાં સુધી, અહીંયા સુધી, બરાબર? ચાલો અહીં સુધી મેં જવાબ લખવો છે એટલે એના પછીના અંકો હવે જોવાના, એના અંકોને કાઢી નાખવાના છે. પણ જે અંક 5 કરતાં મોટો હોય, બરાબર ને, તો જે અંક કાઢી નાખવાનો હોય તે 5 કરતાં મોટો હોય, જો આ 5 કરતાં મોટો છે, બરાબર, તો તે પૂર્વના, બરાબર, કે તે પૂર્વના અંકમાં 1 ઉમેરવો. તે પૂર્વ એટલે કેવો, જો લખેલું પૂર્વ એટલે આગળના, આને આપણે કાઢી નાખવાનું, તો એની આગળનો અંક ખરો ને તેમાં શું કરી દેવાનું, 1 ઉમેરવાનું,
બરાબર એટલે આને આપણે રાઉન્ડ ઓફ કરીએ તો શું લખવાનું તો આને લખાય a is equal to 11.4 સમજી ગયા કે બરાબર છેલ્લી એક લાઈનમાં કેવો આખો નિયમ તો બરાબર જ્યારે જે અંકને કાઢી નાખવાના એ 5 કરતા મોટો હોય તો એની આગળના અંકમાં એક ઉમેરી દેવાનો એટલે 3 છે એમાં એક ઉમેરી દે એટલે કેટલા થઈ જાય 4 થઈ જાય બીજો એક ઉદાહરણ આપું ચલો સમજી લો કે આ ધારો કે સમજી લો આ ઘનતા સુધી ઘનતા રો અને ઘનતા આવી સમજી લો 8.39 ચલો આપણે લઈએ 387 છે ઠીક છે ચલો હવે આ અંક છે બરાબર ચલો હવે આને મારે રાઉન્ડ ઓફ કરવાનો છે કેટલા અંકો સુધી 3 અંકો સુધી રાઉન્ડ ઓફ કરું એટલે કે અહીંયા સુધી હવે જે અંક કાઢી નાખવાનો તે 5 કરતા કેવો છે આ અંકને મેં કાઢી નાખવાનો કેમ કાઢી નાખવાનો તો 3 સુધી જ લખવાનો છે રાઉન્ડ ઓફ કરવાનો છું આ અંકને કાઢી નાખવાનો તે 5 કરતા મોટો એટલે એની આગળનો જે આ અંક છે તેમાં 1 ઉમેરી દેવાનો એટલે શું લખાશે આ રો ઇઝ ઇક્વલ ટુ 8.39 બરાબર ઘનતા એટલે શું થાય એનો એકમ લખવું હોય તો કેજી પર મીટર ક્યુબ બરાબર આ રીતે બરાબર રાઉન્ડ ઓફ કરે ત્યારે જે રાશિ આપેલું તેનો એકમ લખવો હોય તો લખવાનો સમજી ગયા એ તમારા દાખલા પર ડિપેન્ડ છે ચાલો આ થઈ ગયું છેલ્લો 5 કરતા નાની હોય ત્યારે શું કરવાનું તે ખબર પડી ગઈ મોટી હોય તો શું કરવાનું હવે બીજો ઓપ્શન શું આવવાનો 5 કરતા મોટી નાની અથવા 5 જ હોય તો શું કરવાનું ખબર પડી તો એના માટે નિયમ આ છે જો આપેલી સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે અંક 5 હોય 5 જ હોય 3 જ ઓપ્શન હોવાના કે નહીં 5 કરતાં વધારે 5 કરતાં ઓછે અથવા 5 એના સિવાય બીજો કોઈ ઓપ્શન આવવાનો છે નથી તો જ્યારે તે અંકની પૂર્વના અંક એકી હોય તો તેમાં 1 ઉમેરવું અને જ્યારે તે અંક પૂર્વનો અંક બેકી હોય તો તે અંક કેવો રાખવાનો યથાવત એટલે કે તેમનો તેમ જ રાખવાનો એકી હોય તો ઉમેરવાનો શબ્દ પર ધ્યાન આપજો એકી હોય તો ઉમેરો અને બેકી હોય તો તેમનો તેમ રાખવાનો સમજ પડી ચાલો હવે તમને સમજાવો ચાલો સમજી લો મેં કંઈક માપ્યું છે કદ માપ્યું અને મારો જવાબ આવો કંઈ આવ્યો કે આ 8.3553 આવો કંઈક જવાબ આવ્યો છે બરાબર ચાલો હજુ પણ લાંબો જવાબ આવી શકે તમે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરો કેટલા લાંબા લાંબા જવાબ આવે ચાલો 3 અંકો સુધી મારે રાઉન્ડ ઓફ કરવાનો છે બરાબર એટલે આ અંકને મારે કાઢી નાખવાનો એ અંક કેવો છે 5 કરતા મોટો છે સોરી 5 જ છે બરાબર તો શું કરવાનું હવે તો એની આગળનો અંક જોવાનો એકી હોય તો ઉમેરવાનું બેકી હોય તો કંઈ ઉમેરવાનું નથી હવે જો આને મેં આ 5 જ છે બરાબર જે કાઢી નાખવાનો એ 5 છે એની આગળનો અંક કેવો છે જોજો અંક બરાબર પહેલાનો અંક એકી હોય તો તેમાં 1 ઉમેરવાનો આમાં 1 ઉમેરી દો એટલે કેટલા થઈ જાય v is equal to 8.36 થઈ જશે બરાબર આ તમારો જવાબ થઈ ગયો બરાબર ચાલો પછી બીજું એક ઉદાહરણ આપું ચાલો સમજી લો ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ આવું કંઈક છે 8.34589 બરાબર આવું કંઈક છે ચાલો હવે આને મારે રાઉન્ડ ઓફ કરવાનું છે તો આને કઈ રીતે કરું ચાલો 3 અંકો સુધી આપણે રાઉન્ડ ઓફ કરીએ બરાબર જે અંકને કાઢી નાખવાના છે તે કેવો છે તે કેવો છે 5 છે 5 હોય તો શું કરવાનું એના આગળનો અંક જોવાનો એકી છે કે બેકી છે ચાલો એની આગળનો અંક કોણ છે 4 હવે અહીંયા કેવો છે આ અંક બેકી છે બેકી હોય તો કોઈ ફેરફાર કરવાનું નથી એટલે શું આવશે તો અહીંયા ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ 8.34 આ રાઉન્ડ ઓફ થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો આને તમે વારંવાર 2-3 વાર જુઓ એટલે તમને કઈ રીતે રાઉન્ડ ઓફ કરવાનું તે ખબર પડી જશે આપણે ફિઝિક્સમાં આપણે દાખલાઓ ગણીએ તો વારંવાર આવું આવશે હવે આગળ ખૂબ ઇમ્પોર્ટન્ટ બરાબર જે આપણે અત્યારે સ્વાધ્યાય દાખલા ચાલુ કરવાના છે આવતીકાલથી તેમાં બધું યુઝ થશે લાઈફ ટાઈમ માટે યાદ રાખજો લાઈફ ટાઈમ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ચાલો 1 સેન્ટીમીટર બરાબર મીટર કેટલા થાય આપણે ખબર ચાલો કે 1 સેન્ટીમીટર બરાબર 100 મીટર થાય બરાબર 100 મીટર અથવા એને તમે શું લખી શકો અથવા તમે લખી શકો 100 એટલે 10^2 મીટર થાય હવે આપણે કોઈ એકમને આવો સંબંધ હોય તેને આપણે રિવર્સ કેવી રીતે કરી શકીએ રિવર્સનો મિનિંગ સમજો રિવર્સ એટલે એના કરતાં ઉલટું જો 1 સેન્ટીમીટર બરાબર 100 મીટર થાય તો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય મેં શું બોલ્યું ખબર પડી આપણે એવું કહીએ કે નહીં બરાબર કે 1 કિલોમીટર એટલે 1 કિલોમીટર એટલે 1000 મીટર આપણે કહીએ
બરાબર તો 1 મીટર એટલે કેટલા કિલોમીટર એના કરતા ઉલટું કરી નાખવાનું તો ઉલટું કરવા માટેની જે રીત છે તે શીખજો એના પરથી આપણા સ્વાધ્યાયના દાખલાઓ છે એટલે ખૂબ અગત્યનો ચાલો હવે મેં શું કીધું તમને 1 સેન્ટીમીટર બરાબર કેટલા 10 રેસ ટુ 2 મીટર બરાબર હવે તમને શું જોઈએ નું રિવર્સ એટલે કે આ 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો જો આ લો આ 1 મીટર જોજો ધ્યાનથી આ 1 મીટર ને મેં કરતા બનાવું એટલે એના બરાબર લખું બરાબર તો અહીંયા કઈ નથી એટલે એક તો છે જ કે નાને કરતા બનાવું તો આ નીચે જશે એટલે શું લખાય ઉપર તો આ 1 સેન્ટીમીટર છે જ આ 1 સેન્ટીમીટર અને નીચે શું થઈ જશે 10 રેસ ટુ 2 આ નીચેથી ઉપર જશે એટલે આ 1 મીટર બરાબર શું થઈ જાય 10 રેસ ટુ માઇનસ 2 સેન્ટીમીટર આ તમારો સંબંધ આવી ગયો ખબર પડી ચાલો છેલ્લી વાર સમજાવો 1 સેન્ટીમીટર એટલે 10 રેસ ટુ માઇનસ 2 શું થાય સોરી 10 રેસ ટુ 2 શું થાય મીટર એટલે કે 100 મીટર થાય એના કરતાં ઉલટું તો 1 મીટર બરાબર સેન્ટીમીટર કેટલા થાય બરાબર 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર તો 10 રેસ ટુ માઇનસ 2 શું થશે આપણે જરાક અહીંયા ભૂલ કરેલી છે કે 1 મીટર બરાબર કેટલા થશે તો 1 મીટર બરાબર અહીંયા સેન્ટીમીટર થશે બરાબર એટલે આપણે આને ઉલટું કરીએ ચાલો તો પણ કંઈ ફરક નહીં પડશે આ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય ને હવે એનું ઉલટું કરીએ શું કે આ 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય બરાબર તો અહીંયા કંઈ નથી એટલે અહીંયા 1 છે અને આપણે કરતા બનાવીએ તો આ નીચે જશે તો શું લખાશે 10 રેસ ટુ 2 અને અહીંયા 1 મીટર આ નીચેથી ઉપર જશે એટલે શું લખાશે કે આ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ શું થવાનું આ નીચેથી ઉપર ગયો એટલે 10 રેસ ટુ માઇનસ 2 મીટર ચાલો આ એક સંબંધ આવી ગયો કાયમના માટે આને યાદ રાખજો બરાબર ચાલો હવે તમને કરતાં કઈ રીતે બનાવવાનું કોઈને નહીં આવડતું હોય તો યાદ રાખો ચાલો સમજી લો આ બી ઇઝ ઇક્વલ ટુ એક્સ ગુણ્યા વાય છે બરાબર હવે મેં આ વાયને કરતાં બનાવું તો શું થાય આ વાયને કરતાં બનાવું વાય વાયને કરતાં બનાવું એટલે એના બરાબર લખવું ચાલો અને મેં કરતા બનાવું તો આ ભૂમ દઈને નીચે જે કરતા બનાવીએ ને તો એની સાથે જે ગુણાયેલું હોય તે ભૂમ દઈને નીચે જ જાય એવું યાદ રાખવાનું સમજી ગયા તો આ ગુણાકારમાં છે એટલે નીચે ગયું બાકીનું બધું ઉપર જ આ બી અહીંયા છે એટલે બી અહીંયા જતો રહી તો આવી રીતે કરતા બને બરાબર આપણું શું છે આપણું આવું છે કે આ 1 મીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા તો 10 રેસ ટુ 2 શું છે સેન્ટીમીટર બરાબર ચાલો હવે અહીંયા કંઈ નથી એટલે એક તો છે જ આ 1 સેન્ટીમીટરને મેં કરતાં બનાવું એટલે આ ભૂમ દઈને નીચે એટલે શું લખાયા 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ આ ભૂમ દઈને નીચે 10 રેસ ટુ 2 અને ઉપર 1 મીટર આ નીચેથી ઉપર જાય એટલે આપણો આ સંબંધ આવી ગયો ચાલો એક બીજું ઉદાહરણ આપું ચાલો હવે આપણને ખબર છે કે આ 1 કેજી 1 કેજી ઇઝ ઇક્વલ ટુ કેટલા ગ્રામ થાય 1000 ગ્રામ થાય કે નહીં આપણે ટામેટા બટાકા લેવા જઈએ 1 કેજી એટલે કેટલા 1000 ગ્રામ બરાબર ચાલો હવે એના કરતાં ઉલટું કરીએ કે 1 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ ચાલો અહીંયા કંઈ નથી એટલે એક તો છે જ અને કરતાં બનાવું એટલે આ ભૂમ દઈને નીચે બરાબર આ 10 આ 1000 એટલે મેં લખી કરી શકું 10 રેસ ટુ 3 અને કરતાં બનાવું એટલે આ નીચે જાય એટલે શું લખાય આ 1 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 10 રેસ ટુ 3 બરાબર આ કેજી તો ઉપર છે જ ખબર પડી ચાલો આ નીચેથી ઉપર જશે એટલે શું થઈ જવાનું કે આ 1 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10 રેસ ટુ માઇનસ 3 કેજી સમજી ગયા ચાલો એ જ રીતે 1 ન્યૂટન બરાબર સંબંધ ડાયરેક્ટ યાદ રાખજો 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 10 રેસ ટુ 5 શું થાય ડાઇન થાય જો આજે એકમ ખરો ને જે આપણે એકમ પદ્ધતિ ભણેલા પહેલાં જ પિરિયડમાં આપણો પહેલો લેક્ચર જોજો એકમ પદ્ધતિ ભણેલા એમ કે એસ એકમ સીજીએસ એકમ એફપીએસ એકમ એસઆઈ એકમ તો એવી રીતે આ ન્યૂટન એ એસઆઈ એકમ છે બરાબર અને આ જે ડાઇન જે છે એ સી જી એસ એકમ છે તો 1 ન્યૂટન બરાબર ડાઇન કેટલા થાય 10 રેસ ટુ 5 ડાઇનો તમને થશે આ ડાઇન એટલે શું તો એ બળને માપવા માટેનો એકમ છે જે રીતે આપણે બળને બળના માપવા માટેનો આપણો એકમ ન્યૂટન છે કેમ ન્યૂટન છે તો ગુરુત્વાકર્ષણ બળની શોધ ન્યૂટને કરેલી એટલે ન્યૂટનની યાદમાં ન્યૂટનને માન આપવા માટે આપણે બળનો જે એકમ છે એને જ આપણે શું કહીએ છીએ ન્યૂટન તો 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય તો 10 રેસ ટુ 5 ડાઇન ચાલો હવે એના ઉલટું કરવું કેવી રીતે કરવાનું તમારે જાતે કરવાનું અહીંયા આપણે 1 ડાઇન બરાબર કેટલા ન્યૂટન થાય તે તમે વિચારો 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય 1 કલાકમાં 3600 સેકન્ડ હોય બરાબર તો 1 સેકન્ડ બરાબર કેટલા કલાક
ખબર પડી એવી તમે કરી શકો અહીં કેટલા થયા 3600 સેકન્ડ તો 1 સેકન્ડ ને આપણે કરતા બનાવીએ આ 1 સેકન્ડ ને તો કેટલા કલાક થાય તો 1 અપોન 3600 બરાબર આટલા શું થાય કલાક થાય તો આ રીતે આપણે સમજવાનું છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો